અને આપણા વડાપ્રધાનને અભિનંદન છે. જે છે એ તો સ્વીકારવું પડે ને સાહેબ, મર્દ માણસ છે. ભાઈઓ બહેનો, આ કચ્છ કી ધરતી મેં એક વાત કરને કે લિયે આયા હું. ભાઈઓ બહેનો, મને આ બધું ફાવે નહીં, પણ આ ઘરનો ડાયરો મોજ આવી ગઈ. એક હનુમાન હજારો વર્ષ પહેલે જો ગયા થા, વો લંકા મેં ગયા થા ઓર લંકા જલા કે સલાયા થા. ઓર દૂસરા હમારા હનુમાન અભિનંદન હૈ. કોકે કીધું મોદી સાહેબ હનુમાન અભિનંદન ને કેમ હનુમાન કહેવાય, હનુમાન ની અભિનંદન ની આરે સરખામણી કેવી રીતે? તો કે વો જો હમારા હનુમાન થા, ઉસકી લંબી લંબી પૂંછ થી ઓર ઇસકી લંબી લંબી મૂંછ હૈ, ઇસીલિયે યે ભી હમારા હનુમાન હૈ. ભાઈઓ બહેનો, એક મૂછાળો મર્દ ભારત માંથી ઉભો થયો. મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને. સાહેબ આવાજ કઈ કરી હકે, બાકી માય કાંગલા ના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગત ના ચોક માં રીએ નહીં. તોડી નાખું, વીખી નાખું, એક જણો ખાટલે બેઠો બેઠો કે આકાશ ને બાંધી લઉં, પાતાળ ને બાંધી લઉં, ગળિયા ગણપતિ ને ગળેહ ને બાંધી લઉં, મહાન ની મેલડી ને બાંધી લઉં. એના બાપે બે નાખ્યું કે ખાટલા ના પાંગત બાંધી લે, બીજું કઈ તારાથી નહીં બાંધાય. વાતું કરવી હેલી છે, પણ અહીંથી ઉડ્યો અભિનંદન. એ 1960 નું 60 વર્ષ પહેલાનું પ્લેન લઈને ઉડ્યો. ઉડ્યો એટલો નહીં, પાકિસ્તાન વાળાએ અમેરિકા પાસેથી નવું છેલ્લામાં છેલ્લું હમણાંનું લીધેલું પ્લેન એની સામે ભટકાડીને ભૂકા બોલાવીને પાકિસ્તાનમાં ઉતરી ગયો. ભલા માણસ, આને શહાદત ને આને આની આની સુરવીરતાને આપણે જેને કહેવાય લાખ લાખ વંદન કરવા પડે. અને ઉતર્યો અને એને ખબર પડી કે હું હિન્દુસ્તાનમાં નથી, પાકિસ્તાનમાં છું. પેલા તો એને એમ કે હું હિન્દુસ્તાનમાં છું, પણ પછી ખબર પડી સાહેબ ન્યા હિન્દુસ્તાનના નારા લગાડ્યા હતા. વાતું કરવી હેલી છે, ઘણા નથી ફોનમાં ડાખરા થઈ જતા, ફોનમાં નથી જેમ આવે બોલી જતા, તોડી નાખો ને વીખી નાખો ને અહીંયા અહીં તો ખબર પડે ને. પછી બાજુવાળાને ઘરે હતાવા જતો હોય, મને બચાવી લેજો નકર મારી નાખશે લે. તો બોલ્યા પેલા ધ્યાન રાખવું જોઈએ, બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ. એટલે હું તમને આ વાત કરું, એ ઉતર્યો. ઉતર્યો એટલું નહીં, ખબર પડી કે આ પાકિસ્તાન છે. હિન્દુસ્તાનના નારા લગાડ્યા અને પોતાની પાસે ડોક્યુમેન્ટ હતા એ બધા લઈ મોટે ઓલા મારતા રહ્યા, નાકમાંથી લોહીની શેડું ફૂટતી હતી, પાણા મારતા હતા, હાથ પકડતા હતા, એમાંથી ડોક્યુમેન્ટ મોઢામાં નાખીને ગળી ગયો અને કીધું પાકિસ્તાનીઓ તમારા બાપની ત્રેવડ નથી, હું હિન્દુસ્તાનનો બેટડો છું, તમે મારી ડિટેલ મેળવી શકો એવી તમારી તાકાત નથી. અને સાહેબ વાઘા બોર્ડર થી જેથી આવતો હતો ને, તઈ લાગ્યો કેવો, મને 137 ડગલા ભર્યા ને ત્યારે આપણી બોર્ડરમાં આવી ગયો. 137 ડગલા એ અભિનંદન આપણી બોર્ડરમાં હિન્દુસ્તાનમાં આવી ગયો. અને તઈ કેવો લાગતો હતો, દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળી અને શંકરનો વીરભદ્ર નામનો ગણ આવતો એવો લાગતો હતો. તારી ભલી થાય, તારી હો અભિનંદન, તને વંદન છે, પણ તારી જન્મ દેવાવાળી જનેતાને કરોડો વંદન છે. ભલા માણસે આવા દીકરાને કહેવાનો મારો અર્થ એ છે કે આ આપણી અમીરાત, આ આપણી ખમીરાત, અને એટલા માટે અભિનંદનને બિરદાવતા પણ મારે આ સફાકરું કેવું પડે હતા ન્યા. સાંજે 6:30 કલાકે 6:30 વાગે તો સર્વ ગામજનો ને અંતરજાળ ગામ ને પધારવા માટે ભાવભીનું બધાને આમંત્રણ છે. હિન્દ પ્રીમિયમ લિંક છે એમનું ઉદઘાટન થવાનું છે. તો આપ બધા 5/5/2019 અને 6:30 વાગે
બધા ફૂકી જાજો. કાળિયા ઠાકર નું એક, કૃષ્ણ નું, દ્વારકા વાળા નું, ગોપાલ નું એક સપાખરું, બે કડી કરી પછી મારે જે પ્રસંગ બાજુ જવું છે. પવન જમાવ કુડો ગીર ધારી નાહી કુડો એક હી ગોપાલ. મારે બધાની વાતો અમારી પાસે છે. આ જેણે જેણે દેશ માટે બીજા માટે સારું કર્યું એની વાતો અમે કરી છે. હું આપને કહી દઉં, રાજસ્થાનની ધરતીમાં અમારા ચારણો ઉપર જયારે કષ્ટ પડ્યું અને ચારણો એ વખતમાં ત્રાગા કરતા, છોગાળા ત્રાગા, ડગલા ત્રાગા, આવા બધા ત્રાગા કરતા, પોતાની કટાર લઈને અહીંથી કટાર મારે, અહીં તાળવેથી છોગું અહીંયા કાઢે, એવા ત્રાગા કર્યા હતા. અને ત્રાગા કરવા હોય ત્યારે સુરવીરતા ચડાવી તો ઢોલી જોઈ, એમાં એક ગોવિંદ મીર કરી અને ઢોલી, મુસલમાન નો દીકરો ગોવિંદ મીર, એને બોલાવ્યો ચારણો એક, અમારે મરવું છે ત્રાગા કરવા, પણ હુરાતન ચડાવવા માટે ઢોલ વગાડવા આવ્યો અને ધારની માથે ઉભો રહ્યો એ ગોવિંદ મીર, મુસલમાન નો દીકરો, અને ચારણો એ ત્રાગા કર્યા અને ઢોલ વગાડતો વગાડતો જે મોજ આવી, ભેટમાંથી ડબલ કટાર કાઢીને પોતે પરોવી દીધી ને હારો હાર બલિદાન આપી દીધું હતું. ભલા માણસ અહીંયા તો 18 વરણ હિન્દુસ્તાનની ધરતીમાં આવ્યા અને બધાને હપીને રહેવાનું. આ હિન્દુસ્તાનની પ્રેમની ધરતી, બાકી જેને અહક થાય ને એને વેતીનું થવાનું. કાયમના માટે કહું છું, ગોલો ઓવેસી જાહેરમાં એમ કહેતો હોય કે મારા ગળે કટાર રાખો તોય ભારત માતા કી જય ના બોલું, તો એ મને એમ થાય કે આજ મારો રાણો પ્રતાપ નથી, નકર ઓવેસીના બાપની ત્રેવડ નથી મારા હિન્દુસ્તાનમાં બે શ્વાસ ભરી હકે. હમ કાયર નહીં હે, હમ પ્યાર સે રહેને વાલે હે, યે હિન્દુસ્તાન કી ધરતી હે. હા, એટલા માટે મને આ 18 વર્ષની વાતો અમારી પાસે છે. અહીંયા વાણિયાઓ ઘણા જેન છે, જેના અનાજનો બગાડ ન કરી લ્યો. અમારી યાર એક શેઠ હમણાં જમતા હતા ને, થાળીમાં જરાય ન રહેવા દીધું, છેલ્લે ધોઈને પી ગયા. મેં કીધું આનાથી મોટી દેશની સેવા કોઈ ન હોય ભલા માણસ, આ એને વધાવવા પડે હો. અમારે જેતપુરની પાસે ચારણિયા ગામ છે, ચારણિયા ગામમાં એક દુષ્કાળ પડેલો વર્ષો પહેલા, ન્યાય એક લાલો કરીને લાલો વાણિયો યાદ આવ્યું એટલે કિતાબમાં લઈ લો વચ્ચે, લાલો કરી અને વાણિયો, દાતાર માણસ, દુષ્કાળ પડ્યો અને એવો દુષ્કાળ પડ્યો કે કોઈને ખાવા ન મળે, માણા રાકા થઈ ગયા ભાઈ, રાકા નગર ન નીપજે, રાકાની ખાણું ન હોય, ધન ખૂટે માઠું મરે સહેજે રાકા હોય, ઈ દુષ્કાળ પડ્યો અને દુષ્કાળમાં કોઈ કોઈનું રહ્યો નહીં. અને એમાં સજન ખેરું ખેરું થયા, એક વાડેજા વચ, કો મરધર, કો માળવો, કો હોરઠ, કો કચ્છ, અને એમાં ઈ દુષ્કાળમાં લાલા વાણિયાએ જેને કહેવાય હદાવર ચાલુ કરી દીધા, રોટલા અને શાક અને દૂધ ઘીની હેડું ચલાવી દીધી. દાતાર માણસ લાલો વાણિયો, મોજના તોરા છૂટી જાય, આવો આવો જમો, મોજ કરો જમો, ને એટલું જમાડવા માંડ્યો. આજુબાજુના હગા વાળાને અહક ઉપડ્યું, હારું કામ કરવા નીકળો ને એટલે બીજાને અહક ઉપડે છે, એની ચિંતા ન કરવી. તમે કોઈ પણ કામ સારું કરો, આમ કેની પાસે બેહવું, કોની યારે મિત્રતા કરવી એ જોઈ લેવું. અમુકની પાસે બેહવું નહીં, મિત્રતા ન કરવી, નકર તમને હાથ દી સુધી હારા વિચારો ન આવે. માઈક આંગલા કોઈ દી હારી ચલાહ આપે જ નહીં, એની પાસે એની મિત્રતા કરવી જ નહીં કોઈ દી. માવા હારું થઈને ખીસા પાડી નાખે એવાય મિત્રો ન કરવા. તે હગાવાલાનો અહક ઉપડ્યો, સમજ્યા? ઈ કે હગાવાલા એમ કહ્યું કે આ બીજાને ખવરાવી દે દુકાળમાં, તો આપણી ના જ છે, આપણે આનું ધન બધું સાચવવું જોઈ. લાલો વાણિયાને એના હગાવાલા મામા ને બધા સમજાવવા ગયા. વાહ વાહ વાહ, વે વાણિયા, અરે વાહ વાહ, ખમા, આ વાત સમજ્યા જેવી છો, નોંધ લીધા જેવી છે. હા, દાતાને કવિ કો દિયા, કવિ ગયા સો ખાય, પણ કવિને દાતા કો દિયાવો, જાતે જુગે ન જાય. એટલે લાલા વાણિયાના હગાવાલાએ આવીને સમજાવ્યો, રેવા દે હગાવાલાને, એસે તો કાયમ આવશે આ બનેલી ઘટના.
સોત્રીસો દુકાળ પડેલો એ વખતે, અને એમાં ધરાર એક બાજુ લઈને એટલો સમજાય હમ દેવા મીડે, તારા હગા મામા ના હમ, તારા બાપ ના હમ, તું હવે કોઈને ખવરાવતો દુકાળ નું વરા, અને એટલા રોટલા ખવરાવતો હતો લાલો મૂંજાણો, કારણ કે બહુ જાજા ભેળા થઈ જાય ને પછી એકલાનું હાલે નહીં, એટલે એને એમ થયું કઈ વાંધો નહીં તું અહીં હમ ખાઈ લે, તું આજથી રોટલા ખવરાવવાનું બંધ કરીશ, અને બહુ અકળાયો ને ખેતામાં એને એમ કહી દીધું કે આજ પછી હવે હું શ્યાક કે રોટલા જો કોઈને ખવરાવું તો મને કુદરતની આણ છે, રામ દુવાઈ છે, બસ હવે કોઈ દી ન ખવરાવું, મને ધર્મની આણ છે, નહીં રોટલા ખવરાવું, હગાવાલા હો ઘેરે વયા ગયા રાજી થઈ ગયા આઈ છે તો આપણે કાયમ આવી છે, અને બીજે દી વાવડ આવ્યા ભાઈઓ કે હું થયો, અરે કે લાલા વાણિયાએ તો ગજબ કર્યો, કા તો કે રોટલાની ના પાડી એટલે રોટલા શ્યાક બંધ કરી દીધા, અને સોત્રીસામાં સૌ સિવટ રાખોઈ, અને સૌ મેદાનભાઈ સોત્રીસામાં સિવટ રાખી અને સૌ ચારણિયા સાલો, હવે રોટલા માટે રગવાનું નથી, અહીંયા તો લાપસી પીરસે લાલો, હો ભાઈ લાપસી ઘી સાલું કિનાક, રોટલા ના હમ ખાધા, લાપસી ના ક્યાં ખાધા છે, પછી હગાવાલા કપાળે હાથ દઈને બેહી ગયા કે આ તો દાતાર નો દીકરો છે ભાઈ, આને કોઈ ફૂગી ન શકે, હવે ખવરાવા દો, સોત્રીસા માં સિવટ રાખી અને સૌ ચારણિયા ચાલો, રોટલા હાટું રગવાનું નહીં, અહીંયા તો લાપસી ફીરશે લાલો, એ વાણિયા નહીં અમે રક્ષણ કર્યા ભાઈ, એને વાણિયા નહીં અમે વખાણ કર્યા,